કેશોદ તાલુકાના ખેડૂતો વીમા કંપની અને મામલતદાર સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની માંગ સાથે પોલીસમાં કરી લેખિત રજૂઆત. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં પ્રીમિયમ ભરેલ હોવા છતાં વીમા કંપનીઓ પાક વીમો ન આપતા ખેડૂતોએ પોલીસને લેખિતમાં કરી છે રજૂઆત. ખેતરોમાં સર્વે કર્યા છતાં પાક વીમાની રકમ ચૂકવવામાં આવતી નથી અને ગલ્લા તલ્લા કરવામાં આવી રહ્યા છે. વીમા કંપની સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની અંગેની ફરિયાદ દાખલ કરવા ખેડૂતોની માંગ કરવામાં આવી છે. ખેડૂતો દ્વારા ખેડૂતોએ પીઆઈ ડીવાયએસપી સહિતને લેખિતમાં કરી છે રજૂઆત. ચાર દિવસમાં ખેડૂતોને યોગ્ય જવાબ નહીં મળે તો મોટી સંખ્યામાં ખેડૂતો કોર્ટના દ્વારે જશે તેવી ખેડૂતો દ્વારા ઉચ્ચ માંગ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. એક તરફ પ્રીમિયમ ભરવામાં આવે છે ખેડૂતો દ્વારા પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં. દર વર્ષે આવી પરિસ્થિતિ નિર્માણ નથી પામતી. કરોડોનો મુનાફો અને નફો કમાતી કંપનીઓ જ્યારે ખેડૂતોને ચૂકવવાનું આવે છે ત્યારે ચૂકવવામાં ગલ્લા તલ્લા કરતી હોય છે ત્યારે ખેડૂતોને કોણ સહારે આવશે તે એક સવાલ ઉપસ્થિત થયો છે. દર વર્ષે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં ખેડૂતો દ્વારા પ્રીમિયમ ભરવામાં આવે છે, પરંતુ ક્યારેક જ આવી પરિસ્થિતિ નિર્માણ પામતી હોય છે જેથી કરીને પાક નિષ્ફળના પૈસા ચૂકવવામાં આવતા હોય છે. પરંતુ વીમા કંપનીઓ 4-5 વર્ષ સુધી જ્યારે ફસલ વીમા યોજના કંપનીમાં તેઓના ધારાધોરણ મુજબ ફસલ નિષ્ફળ જતા વીમા કંપનીઓ દ્વારા વીમો ચૂકવવામાં હોય છે ત્યારે તે ગલ્લા તલ્લા કરે છે, પરંતુ જ્યારે નફો થતો હોય છે ત્યારે લેવામાં તે આનાકાની કરતા નથી પરંતુ આપવામાં ખૂબ જ આનાકાની કરતા હોય છે ત્યારે ખેડૂતો કોની વારે જશે તે એક સવાલ ઉપસ્થિત થયો છે. હાલમાં તો ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ખેડૂતોનો પાક નિષ્ફળ જવાના કારણે ફસલ વીમા યોજનામાં જે પ્રીમિયમ ભર્યું હતું જે પ્રીમિયમના પાક વીમો મળવો જોઈએ તે નથી મળ્યો, જેથી કરીને ખેડૂતો દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને ખેડૂતો દ્વારા વીમા કંપનીને મામલતદાર સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની માંગ સાથે લેખિતમાં રજૂઆત કરી છે. આવનાર ચાર દિવસમાં જો યોગ્ય જવાબ નહીં આપવામાં આવે તો ખેડૂતો દ્વારા કોર્ટના દ્વાર ખખડાવવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી.